गुड मॉर्निंग स्टूडेंट्स, चलो हमें आप चेप्टर नंबर 4 ने आगळ वधारीए। एंड एटले के अने, नानी एटले के नानी, रियली एटले के खरेखर, डीडलीव एटले के जता रहिया, बिफोर एटले के पहला, हिम एटले के तेना, अने नानी छे खरेखर नाना पहला ज जता रहिया। हिम एटले के तेना, तेना मतलब के नाना पहला ज, नानी छे ए नाना पहला ज दुनिया माथी जता रहिया। नाना एटले के नाना, बीकॉम एटले के बनी गया, ओल्ड ध मोर एटले के वधारे, इरिटेबल एटले के चिड़िया स्वभावना, नाव एटले के हवे, अने नाना छे हवे वधारे ने वधारे चिड़िया स्वभावना बनी गया। एज इफ जाने के, ही एटले के तेने, हेड लॉस्ट एटले के हारी गया होय, सॉरी ही एटले के ते, हेड लॉस्ट एटले के हारी गया होय, अवेजर एटले के सरद, अने नाना छे जाने के सरद हारी गया होय, एटला माटे ए छे चिड़िया स्वभावना बनी गया हता। હવે નાની છે એ નાના પહેલાં જતા રહ્યા, નાના છે વધારે ચીડિયા સ્વભાવના બની ગયા, જાણે કે તે છે એ સરત હારી ગયા હોય। ફોર એટલે કે માટે, અ ફ્યુ ડેઝ એટલે કે થોડા દિવસ માટે, હી એટલે કે તેને, ટુક આઉટ એટલે કે બહાર કાઢ્યો, હીઝ એટલે કે તેનો, એંગર એટલે કે ગુસ્સો, અને નાના એ છે તેનો ગુસ્સો બહાર કાઢ્યો। ઓન એટલે કે ઉપર, હીઝ એટલે કે તેના, ફૂડ એટલે કે ખોરાક ઉપર, અને નાના એ છે તેનો ગુસ્સો છે એ થોડાક દિવસ માટે ખોરાક ઉપર ઉતાર્યો। હી એટલે કે તે, વુડ પુશ અવે એટલે કે દૂર કરી દેતા હતા, હીઝ એટલે કે તેની, પ્લેટ એટલે કે થાળી, એન્ડ એટલે કે અને, સે એટલે કે કહેતા હતા, હવે નાના છે તેની થાળી દૂર કરી દેતા હતા અને કહેતા હતા। ટેલ એટલે કે કહી દેજો, હર એટલે કે તેને, ટેલ હર એટલે કે કહી દેજો, આઈ એટલે કે મારે, ડોન્ટ વોન્ટ એટલે કે ઈચ્છા નથી, ટુ ઈટ એટલે કે ખાવાની, અને નાના શું કહેતા હતા કે તેને કહી દેજો કે મને ખાવાની ઈચ્છા નથી। હવે આ પેરેગ્રાફમાં શું આવ્યું, તો નાની છે એ નાના પહેલાં જ દુનિયામાંથી જતા રહ્યા, હવે નાના છે એ વધારે ને વધારે ચીડિયા સ્વભાવના બની ગયા હોય, જાણે કે તે કોઈ સરત હારી ગયા હોય, એવી રીતે છે ચીડિયા સ્વભાવના બની ગયા। હવે થોડાક દિવસ માટે તો તેને છે ગુસ્સો જમવા ઉપર ઉતાર્યો, તે છે પ્લેટને દૂર કરી દેતા હતા, જમતા ન હતા, અને કહેતા હતા કે તેને કહી દેજો કે મને જમવાની ઈચ્છા નથી। આગળ જોઈએ, હી એટલે કે તેને ઇમ્પ્રિઝન્ડ એટલે કે કેદ કરી લીધી હતી, હી એટલે કે તેને ઇમ્પ્રિઝન્ડ એટલે કે કેદ કરી લીધી હતી, હિમસેલ્ફ એટલે કે તેની જાતને, ઇન ધ બેડરૂમ એટલે કે રૂમમાં, અને તેને છે પોતાની જાતને બેડરૂમમાં કેદ કરી લીધી હતી, મતલબ કે તે આખો દિવસ છે એ બેડરૂમમાં જ પસાર કરતા હતા। હી એટલે કે તેને ઇમ્પ્રિઝન્ડ એટલે કે કેદ કરી લીધી હતી, હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને, ઇન ધ બેડરૂમ એટલે કે બેડરૂમમાં। વી એટલે કે અમે, રિમૂવડ એટલે કે દૂર કરી, વી એટલે કે અમે, રિમૂવડ એટલે કે દૂર કરી, અ ફ્યુ ઓફ એટલે કે થોડી, નાનીસ એટલે કે નાનીની, બિલોંગિંગ્સ એટલે કે વસ્તુઓ, અમે છે નાનીની વસ્તુઓ છે, થોડી ઘણી વસ્તુઓ છે તે દૂર કરી। ટુ મેક એટલે કે બનાવવા માટે, ટુ મેક એટલે કે બનાવવા માટે, ધ રૂમ એટલે કે રૂમને, લાઇવેબલ એટલે કે જીવંત, ફોર એટલે કે માટે, નાના એટલે કે નાના। હવે રાઇટર છે એમને નાનીની થોડી ઘણી વસ્તુઓ છે રૂમમાંથી દૂર કરી, શું કામ દૂર કરી, તો રૂમને જીવંત બનાવવા માટે, નાના છે એ રૂમમાં સરખી રીતે રહી શકે એ માટે છે થોડી ઘણી વસ્તુઓ છે રૂમમાંથી દૂર કરી। બટ એટલે કે પણ, હી એટલે કે તેને, ડીડ નોટ લેટ એટલે કે દૂર કરવા દીધી નહીં, અઝ એટલે કે અમને, કાર્ટ અવે એટલે કે દૂર, પણ નાનાએ છે અમને દૂર કરવા ન દીધું, નાની એટલે કે નાનીનો બેડ એટલે કે પલંગ, હવે અમે બધી વસ્તુઓ દૂર કરતા હતા, લેખક એમ કહે છે કે અમે બધી વસ્તુઓ દૂર કરતા હતા ત્યારે નાનાએ છે નાનીનો બેડ છે પલંગ છે એ દૂર કરવા દીધો ન હતો। ફરીથી જોવો, હી એટલે કે તેમને, ડીડ નોટ લેટ એટલે કે ન કરવા દીધો, અઝ એટલે કે અમને, કાર્ટ અવે એટલે કે દૂર, નાનીસ એટલે કે નાનીનો બેડ એટલે કે પલંગ, અને નાનીનો પલંગ છે એ દૂર કરવા ન દીધો। ઇન અ ડ્રાય એકદમ સૂકા, હોલો કોર્સ તરડાયેલા, વોઇસ એટલે કે અવાજમાં, ઇન અ ડ્રાય હોલો કોર્સ મતલબ કે એકદમ સૂકા તરડાયેલા અવાજમાં, હી એટલે કે તેને, સેડ એટલે કે કહ્યું, હી એટલે કે તેને, સેડ એટલે કે કહ્યું, લેટ ઇટ બી સાથે લેવાનું છે, લેટ ઇટ બી,
ત્યાં જ રહેવા દો, છોડી દો. વેર એલ્સ એટલે કે ક્યાં, ઇઝ સી એટલે કે તે, ગોઈંગ ટુ એટલે કે જશે, સ્લીપ એટલે કે સુવા. અને તે ક્યાં સુવા જશે, નાના શું કહે છે કે તેને છોડી દો. વેર એલ્સ એટલે કે ક્યાં, સી એટલે કે વેર એલ્સ એટલે ક્યાં, ઇઝ સી એટલે કે તે, ગોઈંગ એટલે કે જશે, ટુ સ્લીપ એટલે કે સુવા. હવે નાના શું કહે છે કે પલંગને છે તેને ત્યાં જ છોડી દો, એને દૂર કરતા નહીં. હવે તે છે એ ક્યાં સુવા જશે, મતલબ કે નાની ક્યાં સુવા જશે. હવે આ પેરેગ્રાફમાં શું આવ્યું, તો નાના છે એને પોતાની જાતને આખો દિવસ છે એ બેડરૂમમાં જ કેદ કરીને રાખતા હતા. અને લેખક છે, રાઇટર છે, એ અને એમના ભાઈ છે એ નાનીના રૂમમાંથી, નાના નાનીના રૂમમાંથી બધી વસ્તુઓ છે એ દૂર કરતા હતા. શું કામ દૂર કરતા હતા, તો નાના છે એ રૂમમાં આરામથી રહી શકે એટલા માટે. પણ જ્યારે લેખક છે, રાઇટર છે, નાનીનો પલંગ દૂર કરતા હતા, ત્યારે નાના શું કહે છે કે પલંગને દૂર કરતા નહીં, તેને ત્યાં જ રહેવા દો. તે ક્યાં સુવા જશે, મતલબ કે નાની ક્યાં સુવા જશે. આગળ જોઈએ. આગળ ધ ડે એટલે કે જે દિવસે, વી એટલે કે અમે, હેડ ટુ ટેક એટલે કે લઈ જવાના હતા, વી એટલે કે અમે, હેડ ટુ ટેક એટલે કે લઈ જવાના હતા, નાનીસ એટલે કે નાનીની, નાનીસ એટલે કે નાનીની, એસીસ એટલે કે અસ્થિઓ, અવેને ટેક સાથે લેવાનું છે, મતલબ કે અમે જે દિવસે નાનીની અસ્થિ લઈ જતા હતા, ટેક અવે સાથે લેવાનું છે. થર્ડી એટલે કે જે દિવસે, વી એટલે કે અમે, હેડ ટુ ટેક અવે એટલે કે લઈ જવાના હતા, નાનીસ એટલે કે નાનીની, એસીસ એટલે કે અસ્થિઓ, ફોર એટલે કે માટે, ઇમર્ઝન એટલે કે વિસર્જન માટે. હવે જે દિવસે અમે નાનીની અસ્થિઓ છે એ વિસર્જન માટે લઈ જવાના હતા. ધેટ ડે મતલબ કે તે દિવસે, ટુ એટલે કે પણ, તે દિવસે પણ, નાના એટલે કે નાના, સ્ટેડ એટલે કે રહ્યા હતા, લોકડ એટલે કે કેદ, ઇન ધ રૂમ એટલે કે રૂમમાં. અને જે દિવસે અમે, રાઇટર એમ કહે છે કે જે દિવસે અમે નાનીની અસ્થિઓ છે એ વિસર્જન માટે લઈ જવાના હતા, તે દિવસે પણ નાના છે એ રૂમમાં જ લોક રહ્યા હતા, રૂમમાં જ કેદ રહ્યા હતા, તે અમારી સાથે આવ્યા ન હતા. વેન એટલે કે જ્યારે, આઈ એટલે કે હું, વેન્ટ ઇન એટલે કે ગયો, મતલબ કે નાનાના રૂમમાં ગયો. આ કોણ બોલે છે, રાઇટર, કે હું જ્યારે નાનાના રૂમમાં ગયો. આઈ એટલે કે મેં, ફાઉન્ડ એટલે કે જોયું અથવા તો શોધ્યું, પણ અહીંયા આપણે જોયું રાખશું. આઈ એટલે કે મેં, ફાઉન્ડ એટલે કે જોયું. હિમ એટલે કે તેને, સિટિંગ ઓન એટલે કે બેઠા હતા, હર એટલે કે તેના, બેડ એટલે કે પલંગ ઉપર. અને જ્યારે હું નાનાના રૂમમાં ગયો ત્યારે મેં જોયું, શું જોયું, તો નાના છે એ નાનીના પલંગ ઉપર બેઠા હતા. આઈ એટલે કે મેં, ફાઉન્ડ એટલે કે જોયું, હિમ એટલે કે તેને, સિટિંગ ઓન એટલે કે બેસતા, હર એટલે કે તેના, પલંગ બેડ એટલે કે પલંગ ઉપર. અને મેં છે તેને પલંગ ઉપર બેસતા જોયા, નાનીના પલંગ ઉપર બેસતા જોયા. હી એટલે કે તેને, જસ્ટ એટલે કે માત્ર, હી એટલે કે તેને, જસ્ટ એટલે કે માત્ર, ટચડ એટલે કે સ્પર્શ કર્યો, થ અર્ન એટલે કે કુંભનો, અસ્થિ કુંભનો, મતલબ કે જેના અંદર અસ્થિ હતી તે ઘડાનો માત્ર સ્પર્શ કર્યો. એન્ડ એટલે કે અને, સેડ એટલે કે કહ્યું, તેને અસ્થિ કુંભનો માત્ર સ્પર્શ કર્યો અને કહ્યું. ટેક એટલે કે લઈ જાઓ, હિમ એટલે કે તેને, અવે એટલે કે દૂર, ટેક અવે એટલે કે દૂર લઈ જાઓ, હિમ એટલે કે તેને, તેને મતલબ કે નાનાને. નાના ખુદ જ એમ બોલે છે કે તેને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ એટલે કે મારી આખી જિંદગીમાં, હી એટલે કે તે મતલબ કે નાના, જસ્ટ એટલે કે માત્ર, કેપ્ટ એટલે કે ચાલુ રાખી હતી, ફાઇટિંગ એટલે કે ઝઘડવાનું, વિથ એટલે કે સાથે, મી એટલે કે મારા. હવે નાના શું બોલે છે કે અસ્થિ કુંભને છે તે દૂર લઈ જાઓ, તેને મારી આખી જિંદગીમાં મારી સાથે બાજવાનું, ઝઘડવાનું ચાલુ રાખ્યું હતું. હવે નાના ખુદ જ એમ કહે છે કે તેને દૂર લઈ જાઓ, તેને મારી આખી જિંદગીમાં મારી સાથે ઝઘડવાનું જ ચાલુ રાખ્યું હતું. મતલબ કે અત્યારે નાના છે એ નાના ખુદની જાતને નાની સમજે છે. અને એ કોના માટે બોલે છે, તો નાના માટે, કે નાના એ છે આખી જિંદગી નાની સાથે ઝઘડવાનું ચાલુ જ રાખ્યું હતું. હવે આ પેરેગ્રાફમાં શું આવ્યું, તો જે દિવસે અમે નાનીની અસ્થિ છે એ વિસર્જન માટે લઈ જવાના હતા,
તે દિવસે પણ નાના છે એ પોતાની જાતને રૂમમાં બંધ કરીને જ બેઠા હતા, રહ્યા હતા. અને જ્યારે હું તેના રૂમમાં ગયો તો મેં જોયું કે તે નાનીના બેડ ઉપર બેઠા હતા. તેમને અસ્થિકુંભનો માત્ર સ્પર્શ કર્યો અને કહ્યું કે તેને દૂર લઈ જાઓ, તે આખી આખી જિંદગી તેઓ મારી સાથે ઝઘડ્યા જ છે. આગળ જોઈએ. ધ શિફ્ટ એટલે કે બદલાવ, વોઝ એટલે કે હતો, ગ્રેજ્યુઅલ એટલે કે ધીમો ધીમો. હવે આવો બધો બદલાવ છે એ ધીમો ધીમો હતો, મતલબ કે અત્યારે છે, અત્યારે જે નાના છે એ નાની જેવું વર્તન કરતા હતા એ ધીમું ધીમું હતું. આમાં લેખકને કાંઈ છે એ અલગ લાગતું ન હતું. આઈ એટલે કે મેં, ડીડ નોટ પે એટલે કે ધ્યાન આપ્યું નહીં, સોરી આપ્યું નહીં. આઈ એટલે કે મેં, ડીડ નોટ પે એટલે કે આપ્યું નહીં, મચ એટલે કે વધારે, હિડ એટલે કે ધ્યાન. હવે આવું બધું હતું ત્યારે મેં કાંઈ વધારે ધ્યાન આપ્યું નહીં, આવું કોણ કહે છે? લેખક. તો એ શું કહે છે કે આઈ એટલે કે મેં, ડીડ નોટ પે એટલે કે વધારે, ડીડ નોટ પે મચ હિડ એટલે કે વધારે ધ્યાન આપ્યું નહીં, ટુ ઇટ એટલે કે તેના ઉપર. હવે લેખકે છે તેના ઉપર વધારે ધ્યાન આપ્યું નહીં. ધેટ ફર્સ્ટ ડે એટલે કે તે પહેલા દિવસે, બટ એટલે કે પણ, લેટર એટલે કે પછી, ઇટ એટલે કે તે, બીકમ એટલે કે બની ગયું, મોર એટલે કે વધારે, એવિડન્ટ એટલે કે સ્પષ્ટ. હવે આ પેરેગ્રાફમાં શું આવે છે કે નાનાનો જે બદલાવ હતો તે ધીમે ધીમે હતો. આઈ એટલે કે મેં, ડીડ નોટ પે એટલે કે આપ્યું નહીં, મચ એટલે કે વધારે, હિડ એટલે કે ધ્યાન, ટુ ઇટ એટલે કે તેના પર. ધેટ ફર્સ્ટ ડે મતલબ કે તે પહેલા દિવસે, જ્યારે નાના નાની જેવું વર્તન કરતા હતા તે પહેલા દિવસે તો રાઇટરે છે, લેખકે છે, વધારે ધ્યાન આપ્યું નહીં, બટ એટલે કે પણ, લેટર એટલે કે પછી, ઇટ એટલે કે તે, બીકમ એટલે કે બની ગયું, મોર ઇવિડન્ટ એટલે કે વધારે સ્પષ્ટ બનતું ગયું. આગળ જોઈએ. અનધર ડે એટલે કે બીજા દિવસે, આઈ એટલે કે મેં, કે કોટ એટલે કે પકડ્યા, હિમ એટલે કે તેને, ટેકિંગ એટલે કે લેતા, નાનીસ એટલે કે નાનીની, કફ સિરપ એટલે કે કફ સિરપ. હવે બીજે દિવસે છે, અને બીજે દિવસે છે એ લેખક છે નાનાને નાનીની કફ સિરપ લેતા પકડી જાય છે, ઉધરસની બોટલ લેતા પકડી લે છે. હી એટલે કે તે, વોઝ મેઝરિંગ મતલબ કે માપ લેતા હતા. હી એટલે કે તે, વોઝ મેઝરિંગ એટલે કે માપ લેતા હતા. ઇટ એટલે કે તેનું, બાય એટલે કે દ્વારા, ધ કેરફુલ એટલે કે ઢાંકણથી. અને નાના છે એ સિરપનું માપ લેતા હતા, કપથી માપ લેતા હતા, જે ઢાંકણ આવે સિરપનું એનાથી માપ લેતા હતા. એક્ઝેક્ટલી એટલે કે બરાબર, ધ વે એટલે કે એ જ રીતે, નાની એટલે કે નાની, યુઝડ ટુ એટલે કે ટેવાયેલા હતા, અને બરાબર એ જ રીતે માપ લેતા હતા જે રીતે નાની ટેવાયેલા હતા, મતલબ કે નાની છે એ માપ લેતા હતા, એવી જ રીતે નાના છે એ પણ કપ સિરપનું છે એ માપ લેતા હતા. આઈ એટલે કે મેં, આસ્ક્ડ એટલે કે પૂછ્યું, હિમ એટલે કે તેને, અને મેં છે તેને પૂછ્યું, મતલબ કે લેખકે નાનાને પૂછ્યું. વોટ્સ એટલે કે વોટ્સ એટલે કે શું કરો છો, સોરી, વોટ ઇઝ એટલે કે શું, ધેટ યુ એટલે કે તમે, આર ડુઈંગ એટલે કે કરો છો, તમે શું કરી રહ્યા છો. લેખક છે એ પૂછે છે નાનાને કે તમે શું કરી રહ્યા છો. વોટ ઇઝ એટલે કે શું, ધેટ યુ એટલે કે તે, યુ એટલે કે તમે, આર ડુઈંગ એટલે કે કરી રહ્યા છો. આ પેરેગ્રાફમાં શું આવે છે? અનધર ડે બીજા દિવસે, આઈ કોટ એટલે કે મેં પકડ્યા, હિમ એટલે કે તેને, ટેકિંગ એટલે કે લેતા, નાનીઝ એટલે કે નાનીની, કફ સિરપ એટલે કે ઉધરસની દવા, ઉધરસની બોટલ લેતા પકડ્યા. હી એટલે કે તે, વોઝ મેઝરિંગ એટલે કે માપ લેતા હતા. ઇટ એટલે કે તેનું, બાય ધ કેરફુલ મતલબ કે ઢાંકણથી. એક્ઝેક્ટલી એટલે કે બરાબર, ધ વે એટલે કે એ જ રીતે, નાની એટલે કે નાની, યુઝડ ટુ એટલે કે ટેવાયેલા હતા. આઈ એટલે કે મેં, આસ્ક્ડ એટલે કે પૂછ્યું, હિમ એટલે કે તેને, અને લેખક છે નાનાને પૂછે છે. વોટ્સ એટલે કે શું, ધેટ યુ એટલે કે તમે, આર ડુઈંગ એટલે કે કરી રહ્યા છો, અને લેખક છે નાનાને પૂછે છે કે તમે શું કરી રહ્યા છો. આગળ. વોટ એટલે કે શું, એમ આઈ એટલે કે હું, સપોઝ ટુ ડુ એટલે કે શું કરું, ધેન એટલે કે પછી. તો નાના એમ કહે છે તો પછી હું શું કરું. વોટ એટલે કે શું, એમ આઈ એટલે કે હું, સપોઝ ટુ ડુ એટલે કે કરું, ધેન એટલે કે પછી. તો બીજું હું શું કરું. ધીઝ એટલે કે આ, ડેમ એટલે કે હઠેલી,
कफ एटले के उधरस जस्ट डजंट एटले के नथी लेटअप एटले के ओछी थती तो हमें मारे शू करवू जोईए अथवा तो हूँ शू करूँ आ हठीली उधरस छे ते ओछी ज नथी थती धीस एटले के आ डेम एटले के हठीली कफ एटले के उधरस जस्ट डजंट एटले के नथी लेटअप एटले के ओछी थती हमें नाना सामे शू रिप्लाय आपे छे शू जवाब आपे छे तो हूँ शू करूँ आ हठीली उधरस छे ए ओछी ज नथी थती एटला माटे छे मारे कफ सीरप लेवी पड़े छे एक्जेक्टली एटले के बराबर ध सेम एटले के सरखू टर्न ऑफ फ्रेज एटले के एज प्रकारना शब्द प्रयोग धेट एटले के जे नानी एटले के नानी वुड हेव यूज्ड एटले के करता हता अने एज प्रकारना शब्द प्रयोग हता के जे नानी यूज करता हता एक्जेक्टली एटले के बराबर ध सेम टर्न एटले के एज प्रकारना ऑफ फ्रेज एटले के शब्द प्रयोग थेट एटले के जे नानी एटले के नानी वुड हेव यूज्ड एटले के यूज करता हता उपयोग करता हता अने नाना अत्यारे जे शब्द बोलिया हता ए बधा शब्द प्रयोग छे ए नानी करता हता के आठीली ઉધરસ તો જતી જ નથી આવા બધા જે શબ્દો છે એ નાની ઉપયોગ કરતા હતા આમ તો ખરેખર નાનાની ઉધરસ હતી પણ નહીં છતાં પણ તે છે એ કફ સિરપ લેતા હતા તો આવું બધું જોઈને છે એ રાઇટરને થોડીક નવાઈ લાગે છે આગળ જોઈએ હી એટલે કે તેને હી એટલે કે તે પોસ્ટ એટલે કે ઊભા રહ્યા અટકી ગયા થ્રુ મી એટલે કે ફેંકી થ્રુ એટલે કે ફેંકી મી એટલે કે મારા ઉપર અ લુક એટલે કે નજર અને તેને છે મારા ઉપર નજર ફેંકી એન્ડ એટલે કે અને સેડ એટલે કે કહ્યું હવે તે થોડીક વાર ઊભા રહી ગયા અને મારા ઉપર એક નજર ફેંકી એન્ડ એટલે કે અને સેડ એટલે કે કહ્યું વેન એટલે કે જ્યારે ધીસ એટલે કે આ બોટલ એટલે કે બોટલ ગેટ્સ ઓવર એટલે કે પૂરી થઈ જાય જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ગેટ એટલે ગેટ મી એટલે કે લઈ આવજે ગેટ એટલે કે લઈ આવજે મી એટલે કે મારા માટે ન્યૂ એટલે કે નવી વન એટલે કે એક અને જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે મારા માટે બીજી એક નવી બોટલ લઈ આવજે આવું કોણ બોલે છે નાના લઈ આવ નાના બોલે છે આગળ જોઈએ આઈ એટલે કે હું વોઝ અ લિટલ ટેકન અબેક સાથે લેવાનું છે મતલબ કે મને થોડીક નવાઈ લાગી આઈ વોઝ અ લિટલ ટેકન અબેક મતલબ કે મને થોડીક નવાઈ લાગી આઈ એટલે કે મેં હેડ નેવર એટલે કે ક્યારે પણ નહીં હર્ડ એટલે કે સાંભળ્યા હતા હિમ એટલે કે તેને કફિંગ એટલે કે ઉધરસ ખાતા અને લેખકે છે એ નાનાને ક્યારેય પણ ઉધરસ ખાતા જોયા હતા નહીં છતાં પણ તેઓ છે કફ સિરપ લેતા હતા બટ એટલે કે પણ ધીઝ એટલે કે આ વોઝ નથિંગ એટલે કે કંઈ પણ ન હતો કમ્પેર્ડ એટલે કે સરખામણીમાં ટુ ધ શોક એટલે કે ઝટકો હી એટલે કે તેણે ગેવ એટલે કે આપ્યો મી એટલે કે મને અ ફ્યુ એટલે કે થોડાક ડે એટલે ડેઝ એટલે કે દિવસો લેટર એટલે કે પછી અને ત્યારબાદ જે તેને જે ઝટકો આપ્યો એની સરખામણીમાં આ ઝટકો તો કંઈ ન હતો હવે કફ સિરપ લે નાની નાની જેવી રીતે કફ સિરપ લેતા હતા એ રીતે નાના પણ કફ સિરપ લેતા હતા આ ઝટકો તો કંઈ નહોતો એની સરખામણીમાં તો લેખકને છે એક બીજો ઝટકો લાગે છે થોડાક દિવસો પછી એક બીજો ઝટકો લાગે છે આ પેરેગ્રાફ ફરીથી જોઈએ આઈ એટલે કે હું વોઝ એટલે કે હતો અ લિટલ ટેકન અ બેક મતલબ કે થોડોક નવાઈ મને લાગી હી આઈ એટલે કે મેં હેડ નેવર એટલે કે ક્યારેય પણ નહીં હર્ડ એટલે કે સાંભળ્યા હતા હિમ એટલે કે તેને કફિંગ એટલે કે ઉધરસ ખાતા બટ એટલે કે પણ ધીસ એટલે કે આ વોઝ નથિંગ એટલે કે કંઈ ન હતો કમ્પેર્ડ એટલે કે સરખામણીમાં ટુ ધ શોક એટલે કે ઝટકો હવે આ ઝટકો તો કંઈ ન હતો કેની સરખામણીમાં હી એટલે કે તેને ગેવ એટલે કે આપ્યો હતો મી એટલે કે મને અ ફ્યુ એટલે કે થોડાક ડેઝ એટલે કે દિવસો લેટર એટલે કે પછી અને થોડાક દિવસો પછી જે ઝટકો આપ્યો હતો એની સરખામણીમાં આ ઝટકો તો કંઈ ન હતો અહીંયા સુધી રાખીએ